हेलो फ्रेंड्स, वेद मैया कैरियर एकेडमी में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज आपने धोरण 6 विषय विज्ञान एनु पेपर सॉल्यूशन जो है, तो चलो अपने प्रश्न एक एनु योग्य विकल्प पसंद करीने जवाब आपो। ए 16 मार्क्स नो प्रश्न जो है, तो एमां पहलो प्रश्न है कि स्क्विड एक मृदुकाय प्राणी खाली जगह पग अने खाली जगह स्पर्शको धरावे छे। तो स्क्विड बे पग अने 8 स्पर्शको धरावे छे। एक सजीवमां नीचेनामांथी कया लक्षणों जोवा मळे छे? तो एक सजीवमां नीचेनामांथी तमाम प्रकारना लक्षणों जोवा मळे छे, जेमां खोराकनी जरूरियात होय छे, તે શ્વસન કરે છે અને વૃદ્ધિ પામે છે અને મોટા થાય છે, એમ તમામ પ્રકારના લક્ષણો જોવા મળે છે। પ્રશ્ન 3 જોઈએ કે લંબાઈના ઉતરતા ક્રમના આધારે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો એમાં પહેલો જે વિકલ્પ આપેલો છે એ સાચો છે કે સૌથી મોટો એકમ સૌપ્રથમ આવશે, એટલે કે 3 કિલોમીટર, ત્યાર પછી 3 મીટર, 30 સેમી અને 30 મીમી। ત્યાર પછી જોઈએ ચોથો પ્રશ્ન કે સવારે 10 કલાકે તથા બપોરે 1 કલાકે અને સાંજે 6 કલાકે રચાતા, તો પડછાયાની લંબાઈને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે, એટલે પહેલી જે નાની હશે એ આવશે, ત્યાર પછી ક્રમશઃ મોટો થતો જતો પડછાયો આવશે। તો બપોરે 1 કલાકે સૌથી નાનો પડછાયો હોય, ત્યાર પછી એના કરતાં મોટો સવારે 10 કલાકે હોય અને એનાથી મોટો સાંજે 6 કલાકે હોય છે। પાંચમો પ્રશ્ન જોઈએ કે વિધાન 1, ટોર્ચ એ પ્રકાશનું કૃત્રિમ ઉદ્ગમ સ્થાન છે, અને વિધાન 2, તારા પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન છે। પછી ઓપ્શન આપેલા છે, એમાં વિધાન ડી આવશે કે વિધાન 1 ખોટું। સોરી દોસ્તો, ટોર્ચ એ પ્રકાશનું કૃત્રિમ ઉદ્ગમ સ્થાન છે, એટલે કે વિધાન 1 ખરું અને વિધાન 2 પણ ખરું, એટલે કે આપણો ઓપ્શન એ આવશે, એ બંને વિધાનો સાચા છે। હવે જોઈએ વિધાન 1, કાચનો સ્પષ્ટ પડછાયો રચાય છે અને અરીસાનો સ્પષ્ટ પડછાયો રચાતો નથી, તો બંને વિધાનો ખોટા છે। કાચનો સ્પષ્ટ પડછાયો રચાતો નથી, જ્યારે અરીસાનો સ્પષ્ટ પડછાયો રચાય છે, કારણ કે કાચ એ પારદર્શક છે અને અરીસો અપારદર્શક છે। નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એમાં વિકલ્પ બી આવશે કે પિનહોલ કેમેરામાં પ્રતિબિંબ હંમેશા ચડતું મળે છે, વિધાન સાચું નથી। નીચેનામાંથી વિદ્યુત કોષ માટે સાચું વિધાન પસંદ કરો, તો જે રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે એ વિદ્યુત કોષને લાગુ પડે છે। નીચે આપેલ ચિત્રો એક્સ અને વાયનું અવલોકન કરો, તો ચિત્ર એક્સમાં આપ જોઈ શકો છો કે બંને અસમાન ધ્રુવો પાસે પાસે છે અને ચિત્ર વાયમાં બંને સમાન ધ્રુવો પાસે પાસે છે। તો એમાં ચિત્ર એક્સમાં કાર 1 અને 2 એકબીજાની નજીક આવશે અને ચિત્ર વાયમાં કાર 3 અને 4 એકબીજાથી દૂર જશે। ત્યાર પછી આગળ જોઈએ કે નીચે દર્શાવેલ આકૃતિમાં એક્સ ચુંબકનો ટુકડો થવાથી મળતા નવા ચુંબકના પી અને ક્યુ છેડા કયા ધ્રુવ બનશે? તો પી છેડો એસ ધ્રુવ બનશે અને ક્યુ છેડો પણ એસ ધ્રુવ બનશે। ચુંબકનો ઉપયોગ નીચેનામાંથી કયા સાધનમાં થતો નથી? તો પેરિસ્કોપમાં થતો નથી। નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો પાણીની વરાળનું ઘનીભવન થઈ અને જલકણિકાઓ બને છે, એ વિધાન સાચું છે। મનુ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ડોલમાં નાખે છે, તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે, તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ કયું હોઈ શકે? તો હવા। મહાસાગરમાં રહેલા ખારા પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બંધાય છે અને વરસાદ પડે છે, તેમ છતાં વરસાદનું પાણી મીઠું હોય છે, કારણ કે ફક્ત પાણીનું જ બાષ્પીભવન થઈ અને વરાળ બને છે। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક બનાવવા માટે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ। અને 16મો પ્રશ્ન જોઈએ કે જ્યારે તમે બજારમાં ફળો અને શાકભાજી ખરીદવા જાઓ છો ત્યારે કઈ બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ? તો કપડાની થેલીને અથવા કાગળની થેલીનો ઉપયોગ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ, એટલે કે ફક્ત વિધાન 2 એટલે કે ડી। એક વાક્યમાં જવાબ આપો, શા માટે કોટન વૂલનો ટુકડો પાણીમાં સંકોચાય છે? તો કોટન વૂલના ટુકડાને પાણીમાં ડૂબોડતા કોટન વૂલના ટુકડામાં રહેલી હવા નીકળી જાય છે, જેના પરિણામે તે પાણીમાં સંકોચાય છે। ત્યાર પછી છે પોષણ એટલે શું?
ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે હોકાયંત્રનો ઉપયોગ કયો થાય છે, તો સબમરીન વિમાનમાં દિશા જાણવા માટે, એટલે કે દિશા જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. વાહકતાની દ્રષ્ટિએ નિસંદિત પાણી વિશે તમારું મંતવ્ય જણાવો, તો નિસંદિત પાણી વિદ્યુતનું અવાહક છે. ડ્રોઈંગ પેપરના કાગળને તમે પારભાસક કેવી રીતે બનાવશો, તો તેલ અથવા ચરબી ધરાવતા પદાર્થો તેના ઉપર ઘસી અને તેને પારભાસક બનાવી શકાય છે. કયા દરિયાઈ જીવોને ચૂઈ જેવી રચના હોતી નથી, તો ડોલ્ફિનને ચૂઈ જેવી રચના હોતી નથી. ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો છે પ્રશ્ન બેનો બ. તો પ્રશ્ન બેનો બ અહીં જોઈએ કે આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ, શા માટે? આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે કેમ કે તે પોતાની જાતે નહીં પણ પવનની ગતિના પરિણામે ખસે છે, ઉપરાંત તે વૃદ્ધિ પામતું નથી અને પોતાના જેવું નવું વાદળ પણ ઉત્પન્ન કરતું નથી, ઉપરાંત તે સંવેદના પણ દર્શાવતું નથી, એટલે કે સજીવ જેવા લક્ષણો તે ધરાવતું ન હોવાથી તે નિર્જીવ છે. વનસ્પતિ પણ સંવેદના પ્રત્યે પ્રતિચાર આપે છે, તો કઈ કઈ વનસ્પતિ સંવેદના પ્રત્યે પ્રતિચાર આપે છે? તો જેમ કે લજામણી, તો તેને અડતો તેના પાન બિડાઈ જાય છે. આ ઉપરાંત સૂરજમુખીનો છોડ પણ સૂર્ય પ્રત્યે સંવેદના દર્શાવતો સૂર્ય તરફ જ પોતાનું મુખ રાખે છે. ઉપરાંત રાતરાણીના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે. લોખંડને ખીલીને ચુંબક બનાવવા માટે શું કરી શકાય? તો લોખંડને ખીલીને ચુંબક બનાવવા માટે લોખંડની ખીલી પર ચુંબકને સતત એક જ દિશામાં ઘસવું જોઈએ, જેના પરિણામે લોખંડમાં રહેલા અસ્ત વ્યસ્ત ડોમેન એક જ દિશામાં ગતિ કરતા થઈ જાય છે અને લોખંડનો ટુકડો ચુંબક બને છે. શાળામાં પાણીનો ઉપયોગ તમે કયા કયા કાર્યોમાં કરો છો? તો શાળામાં પાણીનો ઉપયોગ પીવા ઉપરાંત છોડ તેમજ વૃક્ષોને પાણી આપવા તથા મધ્યાહન ભોજન તેમજ વર્ખોની સાફ સફાઈ અને બાગ બગીચામાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. હવાના ગુણધર્મો લખવાના છે, તો હવા જગ્યા રોકે છે, હવા કદ ધરાવે છે, હવા વજન ધરાવે છે અને હવા બધે જ છે. ત્યાર પછી કાગળનું રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય? તો કાગળને ભેગા કરી તેમને પાણીમાં પલાળ્યા બાદ તેની લુગડી બનાવી અને આ લુગડીમાંથી પાણી દૂર કરી તેનો માવો બનાવી અને તેને યોગ્ય બેબાળમાં ઢારી અને કાગળ બનાવી અને સૂકવવામાં આવે છે. પ્રશ્ન 7 જોઈએ, તો રામ દ્વારા મપાયેલ પેન્સિલની લંબાઈ જેમાં 6.7માંથી 1.3 બાદ કરીશું એટલે 5.4 સેમી મળશે, અને શ્યામ દ્વારા મપાયેલ પેન્સિલની લંબાઈ 12.9માંથી 3.7 બાદ કરીશું એટલે 9.2 સેમી મળશે. હવે જોઈએ પ્રશ્ન 3, ચુંબકનો ચુંબકત્વ નાશ ન પામે તે માટે શું કરવું જોઈએ? હવે પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3 અ એનો પહેલો પ્રશ્ન છે, ચુંબકનો ચુંબકત્વ નાશ ન પામે તે માટે શું કરવું જોઈએ? તો ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે તે માટે તેને વારંવાર પછાડવું ન જોઈએ, સમાન ધ્રુવોને લાંબો સમય સુધી એકબીજાની સાથે ન રાખવા જોઈએ, હથોડી જેવા સાધન વડે ટીપવું ન જોઈએ અને તેને ગરમ ન કરવું જોઈએ. વિદ્યુત બલ્બ ઉડી જવાના કારણો જણાવો. જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન નિયત મર્યાદા કરતો વધી જાય છે ત્યારે વિદ્યુત બલ્બ ઉડી જાય છે. અને બીજું છે કે વિદ્યુત બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન અનિયંત્રિત થતો ફિલામેન્ટમાં રહેલ તાર પીગળી જાય છે અને જેના પરિણામે વિદ્યુત બલ્બ ઉડી જાય છે, એટલે કે ફ્યુઝડ થાય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 3 કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની રીતના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો એમાં પહેલો છે મકાનના છતની સફાઈ કરવી, ત્યાર પછી વરસાદ વરસે અને વરસાદ વરસ્યા પછી છત પર વરસાદી પાણીનો સંગ્રહ કરવો, છત પર વરસાદી પાણીનો સંગ્રહ કર્યા પછી પાઇપ દ્વારા ભૂગર્ભ ટોકામાં તેનું વહન કરાવવું, ત્યારબાદ પાણીનું નિસંદીકરણ કરવું અને તેનો પીવા માટે ઉપયોગ કરવો. પ્રશ્ન 3 બ આપેલો છે કે જળચક્રની આકૃતિ દોરવાની છે, તો આપ અહીં જળચક્રની આકૃતિ જોઈ શકો છો જેમાં સૂર્યની ગરમીના પરિણામે પૃથ્વી પર જે પાણીની સપાટી છે એમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે અને આ બાષ્પીભવન થયેલ પાણી ઉપર ચડે છે અને જેનું ઠારણ થઈ ઘનીભવન થઈ જળકણિકાઓ બને છે અને એ વરસાદ સ્વરૂપે નીચે પડે છે. તો આ રીતે જળચક્ર આપ દોરી શકો છો. પ્રશ્ન 4 બ છે કે માગ્યા મુજબ જવાબ આપો, એમાં વર્ગીકરણ કરવાનું છે. જેમાં સૂર્ય ગતિમાં આપણે જોઈએ તો બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ અને પ્રકાશની ગતિ એ સૂર્ય ગતિના ઉદાહરણ છે, ઘડિયાળના સેકન્ડ કોટાની ગતિ અને ભમરડાની ગતિ એ ચક્રીય ગતિ છે, અને ઘડિયાળના લોલકની ગતિ અને ફ્લેગ માર્ચ કરતા સૈનિકોની હાથની ગતિ એ આવર્ત ગતિ છે. જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ.
રણ વિસ્તારમાં શિયાળી, ઉત્સર્જનમાં પાણીનો ઓછો નિકાલ, ઘાસના મેદાનમાં બી આવશે કે આગળના પગના પંજા લોબા હોય છે, પર્વતીય વિસ્તારમાં ડી આવશે મજબૂત ખરીઓ ધરાવે છે, અને પ્રશ્ન ચારમાં એ આવશે ધારા રેખીય શરીર. હવે પ્રશ્ન ચારનો બાજુ એ મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા કયા કયા પગલાં લેશું. તો આપણે બને તેટલો ઓછો પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવો, ઉપરાંત કોઈપણ હાનિકારક અસર ન થાય તે રીતે કોથળીનો પુનઃ ઉપયોગ કરવો. બજારમાં ખરીદવા જતાં પહેલો કાગળ કે કપડાંની થેલી સાથે લઈ જવી, દુકાનદાર પાસે પણ આ પ્રકારની થેલીનો જ આગ્રહ રાખવો. પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે કરવો નહીં. ઉપયોગ બાદ પ્લાસ્ટિકની કોથળીઓને જ્યોતે ન ફેંકવી, ઉપરાંત સળગાવવી પણ નહીં. કચરાને પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ક્યારેય પણ ન નાખવો જોઈએ, કારણ કે તે પ્રાણી રખડતા રોડ ઉપર રખડતા પ્રાણીઓ તે ખાઈ જાય છે, અને જેના કારણે તેમનું મૃત્યુ પણ થાય છે. આપણે પરિવાર, મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓને વિવિધ પ્રકારના કચરાના નિકાલ માટે યોગ્ય ટેવોનું પાલન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. બીજો છે, વ્યવહારિક જીવનમાં હવાનો ઉપયોગ કયો કયો થાય છે. તો હવાનો ઉપયોગ આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં, કોઈપણ પદાર્થના દહન માટે હવામાં રહેલો ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ગતિ કરતી હવા એટલે કે પવનનો ઉપયોગ અનાજ ઉપાડવા માટે, કપડાં સૂકાવવા માટે આપણે કરીએ છીએ. જલીય પ્રાણીઓ હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરે છે, એ જ રીતે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ અગ્નિશામકમાં પણ થાય છે. પાણીનો વ્યય અટકાવવા તમે રોજિંદા જીવનમાં શું બદલાવ કરશો? પાણીનો વ્યય અટકાવવા જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરીશું, પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરીશું, તેમજ અન્ય વ્યક્તિઓને પણ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે કહીશું. પાણીના ટપકતા નળ રિપેર કરાવીશું તથા ખેતીમાં સિંચાઈની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીશું, જેમાં પાણીનો વ્યય ઓછો થાય અને વરસાદના પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ થાય તેવી પદ્ધતિ અપનાવીશું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન પાંચનો કારણ આપો. તો પ્લાસ્ટિક એક અભિશાપ છે, એનું કારણ આપવાનું છે કે આપણે ક્યારેક પ્લાસ્ટિકની કોથળી રાંધેલા ખોરાકમાં સંગ્રહ કરીએ છીએ, જેમાં કેટલાક રાસાયણિક પ્રક્રિયા થવાથી હાનિકારક ઘટકો ઉત્પન્ન થાય છે અને કેન્સર જેવા ભયંકર રોગ થાય છે. પ્લાસ્ટિકને ગરમ કરવાથી કે સળગાવવાથી હાનિકારક વાયુ મુક્ત થાય છે, જેના પરિણામે પણ કેન્સર જેવા ભયંકર રોગો થાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની થેલીમાં કચરો ભરીને બહાર ફેંકી દે તો રખડતા પ્રાણીઓ તેને ક્યારેક ખાઈ જાય છે, જેના પરિણામે તેમનું મૃત્યુ થાય છે. આ બધા કારણોને પરિણામે આપણે કહી શકીએ કે પ્લાસ્ટિક એક અભિશાપ છે. બીજું છે કે આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ, કારણ કે હવા એ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે, જેમાં ધૂળના રજકણો પણ હોય છે અને બેક્ટેરિયા તેમજ વિષાણુ પણ હોય છે. આપણે નાકવાળા શ્વાસ લઈએ તો તેમાં એટલે કે આપણા નાકમાં વાળ રહેલા હોય છે, જે ગળણીનું કામ કરે છે, એટલે કે હવાને ગાળીને અંદર દાખલ કરે છે. આ ઉપરાંત નાકમાં શ્લેષ્મ નામનો પ્રવાહી હોય છે, જે ચિકાશ ધરાવતું હોય છે, જેના પરિણામે હવામાં રહેલું કચરું ત્યાં ચોંટી જતો ફેફસામાં દાખલ થતું નથી અને આપણે શુદ્ધ હવા લઈ શકીએ છીએ. ત્યાર પછી છે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, અને બીજો છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો આપ અહીં જોઈ શકો છો કે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોનો તફાવત. તો પર્યાવરણના એવા ઘટકો જે સજીવ નથી છતાં પણ જરૂરી છે તેને અજૈવિક ઘટકો કહીએ છીએ, અને પર્યાવરણના જે ઘટકો સજીવ છે તેને જૈવિક ઘટકો કહીએ છીએ. હવા, પાણી, પ્રકાશ, તાપમાન, ભેજ વગેરે અજૈવિક ઘટકો છે. માનવ, પશુ, પંખી, વૃક્ષ વગેરે જૈવિક ઘટકો છે. બીજો તફાવત છે પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. જે પદાર્થોમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થાય છે તેવા પદાર્થોને પારદર્શક પદાર્થો કહે છે, અને જે પદાર્થોમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થો કહે છે. તેમાંથી એટલે કે અપારદર્શક પદાર્થોમાં આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે, અપારદર્શક પદાર્થોમાં આરપાર સ્પષ્ટ જોઈ શકાતું નથી. ત્યાર પછી વિદ્યુત વાહકતાની ચકાસણી કરતો પ્રયોગ છે, જેનો હેતુ લખીશું આપણે કે વિદ્યુત વાહકતાની તપાસ કરવી અને સાધન સામગ્રી જેમાં સેલ, વાહકતાર ધાતુના સિક્કા, લાકડાનો બૂચ, રબર, ચાવી, પેન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, એલ્યુમિનિયમ, મીણબત્તી, સિલાઈ મશીન, સોય બલ્બ અને અવાહક ટેપ. ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જોડાણ કરીશું, જેમાં સેલની સાથે વાહકતારનો એક છેડો જોડીશું, જેની સાથે બલ્બ જોડીશું, અને સેલના બીજા છેડે પણ વાહકતાનો એક ટુકડો જોડીશું. હવે આપેલા પદાર્થો વારાફરતી આપણે વચ્ચે જોડી અને તપાસીશું. જે પદાર્થોને જોડવાથી બલ્બ પ્રકાશિત થશે તે પદાર્થો વિદ્યુત વાહક પદાર્થો કહેવાશે,
અને જે પદાર્થોને જોડવાથી બલ્બ પ્રકાશિત નહીં થાય તેને વિદ્યુતના અવાહક પદાર્થો કહીશું. અને કેવી રીતે આ પદ્ધતિ લખવી એ પણ અહીંયા આપેલી છે પદ્ધતિ કરીને. અને ત્યાર પછી નિર્ણય, અને જે પદાર્થોને જોડતા બલ્બ પ્રકાશિત થયો હોય તે વિદ્યુતના સુવાહક છે, અને જે પદાર્થોને બલ્બ પ્રકાશિત થતો નથી તેને વિદ્યુત અવાહક કહે છે. તો દોસ્તો, અહીંયા આપણે ધોરણ 6નું વિજ્ઞાન સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ, અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકી વધેલા પેપરોનું સોલ્યુશન જોઈશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આપણે નવી નોટિફિકેશન પ્રાપ્ત થાય.